કરીને ફરવા જવું તે એક અનોખો શોખ બની ગયો છે ખાસ કરીને ગુજરાતની વાત કરવામાં આવે તો ગુજરાતી આમ પણ ફરવાના શોખીન હોય છે આજકાલ ગુજરાતીઓ બાઇક લઈને શિમલા મનાલી લેહ લદ્દાખ જેવી જગ્યાઓ પર ફરવા જવાનું પસંદ કરતા હોય છે પરંતુ આજે અમે તમને વાત કરીશું ગુજરાતની એક એવી મહિલાની કે જે નવમા ધોરણથી જે બાઇક રાઇડિંગ કરી રહી છે અને બાઇક રાઇડિંગની સાથે આ મહિલાએ ટ્રક રાઇડિંગ કરીને પણ લોકોમાં પોતાની એક અલગ ઓળખ ઊભી કરી છે આજે સદીમાં પણ દેશમાં કેટલાક એવા પછાત ગામડાઓ અને શહેરો છે કે જ્યાં હાલ પણ મહિલાઓએ માત્ર ઘરમાં જ રહેવું જોઈએ તેવી માનસિકતા ધરાવતા લોકો રહે છે ત્યારે આવા લોકો માટે સુરતની દુરિયા તાપિયા જેવી સાહસિક મહિલાઓ એક ઉમદા ઉદાહરણરૂપ છે આ મહિલાએ માત્ર ગુજરાત રાજ્ય કે ભારત દેશ નહીં પરંતુ સુરતથી લઈને સિંગાપુર સુધી બાઇક રાઇડ કરી સરકારના બેટી બચાવો બેટી પઢાવોના કેમ્પેનને સપોર્ટ કર્યો હતો દુરિયા તાપિયા દ્વારા દેશના અલગ અલગ રાજ્યોમાં અસંખ્ય બાઇક રાઇડો કરીને મહિલાઓ માટે એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે દુરિયા તાપિયા દ્વારા બે હજાર ઓગણીસમાં કોરોના કાળના સમય દરમિયાન રાજ્યમાં બાઇક રાઇડ કરીને પછાત ગામડાઓમાં સેનેટરી પેડ સેનિટાઈઝર તેમજ માસ્ક જેવી જરૂરિયાતની વસ્તુઓનું વિતરણ કર્યું હતું અને હું નાનપણની મારી પોતાની વાત કરીશ કે હું જ્યારે નાઇન્થ સ્ટાન્ડર્ડમાં હતી ત્યારથી હું વન ફિફ્ટી સીસી બજાજ સ્કૂટર ચલાવતી હતી અને એ ટાઈમમાં પણ કોઈ ચલાવતું કોઈ એટલે ફિમેલ ચલાવતું નહીં હતું અને એ ટાઈમમાં હું બજાજ સ્કૂટર શીખી હતી અને ચલાવ ચલાવીને હું મારી સ્કૂલમાં લઈ જતી હતી કોલેજમાં લઈ જતી હતી એ ટાઈમમાં મને બધા લોકો જોઈને આમ એ થતું હતું કે આવી રીતે કરીને એક ફિમેલ સ્કૂટર ચલાવે છે અને એના પછી બાઇક પણ હું શીખી ગઈ હતી બિકોઝ જો એટલે મારા ફાધરનું કહેવાનું એમ હતું કે જો એક તમને ગિયરવાળું સ્કૂટર ચલાવતા આવડે ને તો તમે કોઈ પણ એટલે કંઈ પણ વેહીકલ ચલાવી શકો છો તો પહેલાં તો હું સ્કૂટર શીખી એના પછી બાઇક પણ શીખી ગઈ કે લાઇક ઇલેવન સ્ટાન્ડર્ડમાંથી ત્યારે હું બાઇક પણ શીખી ગઈ અત્યાર સુધી બે હજાર સોળમાં અમે લોકો ડેટ ટાઈમ વી આર ફોર ફિમેલ અને સુરતથી સિંગાપોર માટેનો પ્રવાસ કર્યો હતો અને અમારું એક કેમ્પેન હતું બેટી બચાવો બેટી પઢાવો માટેનું જે આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજીનું હતું અને અમે લોકોએ એ ટાઈમે ટેન કન્ટ્રી અમે લોકોએ કવર કરેલું જે નેપાળથી અમે લોકોએ અમારી જર્ની સ્ટાર્ટ કરેલી નેપાળ છે ભૂટાન મ્યાનમાર લાઓસ કંબોડિયા વિયેટનામ થાઈલેન્ડ મલેશિયા અને સિંગાપોર આટલી કન્ટ્રીઓનો આની અંદર સમાવેશ થાય છે અને આ બધી કન્ટ્રીઓમાં જઈને અમે લોકોએ બેટી બચાવો બેટી પઢાવોનો મેસેજ વુમન એમ્પાવરમેન્ટ માટેનો મેસેજ અને જ્યાં 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 અમે લોકો જતા હતા ત્યાં અમે લોકો સ્કૂલ અને કોલેજીસમાં જતા હતા ત્યાં અવેરનેસ કરતા હતા અને જે જે કન્ટ્રીમાં ગયા છે ગુજરાતી સમાજને મળ્યા છે બાઇક રાઇડરોના ગ્રુપને મળ્યા છે અને આપણે એમ્બેસીમાં જેટલા પણ ગવર્મેન્ટ પીપલ હતા એ લોકોના સાથે અમે લોકોએ મુલાકાત કરી હતી દુરિયા તાપિયા દ્વારા બાઇકની સાથે સાથે ટ્રકની પણ સમગ્ર દેશમાં રાઈડ કરવામાં આવી હતી દુરિયા તાપિયા એ સમગ્ર દેશમાંથી પ્રથમ એવી મહિલા છે કે જેણે બાઇક દ્વારા ભારતની બહાર પણ હજારો કિલોમીટરનું અંતર કાપ્યું હોય દુરિયા તાપિયાનું ગુજરાત સરકાર તેમજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા પણ સન્માન કરવામાં આવ્યું હતું સાથે જ બેટી બચાવો અભિયાનમાં પોતાના મહત્વપૂર્ણ યોગદાન બદલ ભૂપેન્દ્ર પટેલે તેમનો આભાર માન્યો હતો ત્યારે દુરિયા તાપિયાએ આજના સમયમાં મહિલાઓ અને પુરુષો વચ્ચે કોઈ જ અંતર નથી તેવો મેસેજ આજની યુવા પેઢીને આપ્યો હતો બ્યુરો રિપોર્ટ નિર્માણ ન્યૂઝ આપણે લક્ઝરિયસ થી લઈને એન્ટિક કારોના સંગ્રહના દિવાનાઓ હવાનું સાંભળ્યું હશે પણ કોઈ સાયકલ સંગ્રહના શોખીન